नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 ना गुजराती विषयना एकम 6 सामग्री तो समाजनी छे ने ना भाग 2 मां बाकी रहता पाठना भागनी समझूती मेळवीशुं। पाठनी समझूती आ मुजब छे। रेस्टोरामां गिरदी नहीं होवाथी खाणू झट आव्यु अने अमारे बीजा पण कामो होवाथी अमे खाणू जल्दी पतावियु। खाईने अमे उठ्या त्यारे लगभग नहीं तो अमे मंगावेल भोजन माथी त्रीजा भागनु भोजन अमारी डिशो मा छंडायेलू हतु। गिरदी एटले भीड़, खाणू एटले जमवानु, छंडायेलू एटले छोड़ी मुकेलू। लेखक कहे छे के रेस्टोरामां भीड़ नहीं होवाथी जमवानु जल्दी आव्यु अने अमने पण बीजा कामो होवाथी अमे खावानु जल्दी पतावियु। खाईने अमे उठ्या त्यारे लगभग नहीं तो अमे मंगावेल भोजन माथी त्रीजा भागनु भोजन अमारी डिशो मा एमज पड़ियु हतु। अमे हजी रेस्टोरा माथी बाहर निकली रहया हता, तेवा मा कोई के अमने बोलाव्या। अमे जोयु तो पहली वृद्ध स्त्रीओ अमारा विषे रेस्टोरना मालिक साथे कंईक वात करी रही हती। ज्यारे एमणे अमारी साथे अंग्रेजी मा वात करवा मांडी त्यारे अमने समझायु के अमे आटलो बधो खोराक अमारी डिश मा छोड़ीने ऊभा थई गयेला તે એમને ગમ્યું નહોતું। લેખક અને એના મિત્રો હજી રેસ્ટોરામાંથી બહાર નીકળી રહ્યા હતા, તેવામાં કોઈકે એ લોકોને બોલાવ્યા। એમણે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ હતી એ તેમના વિશે રેસ્ટોરાના માલિક સાથે કંઈક વાત કરી રહી હતી। જ્યારે તેમણે લેખક અને એના મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે એ લોકોને સમજાયું કે એ લોકોએ આટલો બધો ખોરાક પોતાની ડિશોમાં મૂકી દીધો છે, છોડીને ઊભા થઈ ગયા છે, એ આ વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું ન હતું। અમને થયું કે તેઓ નાહકના ખણખોદિયા છે, એટલે અમે એમને કહી દીધું અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે, અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત। ખણખોદ્યું એટલે દોષ શોધનારું, ખણખોદ કરનારું, નિસ્બત એટલે નાતો। લેખકે લોકોને થયું કે આ લોકો તો ખણખોદિયા છે, એટલે એ લોકોએ વૃદ્ધ સ્ત્રીઓને કહી દીધું કે અમે જે મંગાવેલું કે જે ખોરાક મંગાવ્યો હતો તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે, અમે કેટલું ખાધું ને કેટલું છોડી દીધું એના સાથે તમારે શી નિસ્બત। પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ। તેમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી। થોડી વારમાં તો સોશિયલ સિક્યોરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણ ત્યાં આવી પહોંચ્યો। જે બધું બન્યું તે જાણીને તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો। યુરો એટલે યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ, દંડ એટલે સજા કે શિક્ષા। પેલી વૃદ્ધ સ્ત્રીઓ ગુસ્સે થઈ ગઈ। તેમાંની એક જણીએ એટલે એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી। થોડીવારમાં તો સોશિયલ સિક્યોરિટીનો યુનિફોર્મ પહેરેલ એક જણ એટલે એક વ્યક્તિ ત્યાં આવી પહોંચી। જે બધું બન્યું તે જાણીને તેણે તો લેખક અને તેના મિત્રોને 50 યુરોનો દંડ કર્યો। અમે શાંત રહ્યા। સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી। દિલગીરી એટલે અફસોસ કે વિષાદ। લેખક કહે છે કે અમે શાંત રહ્યા। સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી। પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો, પૈસા તમારા છે, પણ બધી સાધન સામગ્રી તો સમાજની છે। દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે, માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી। મક્કમતા એટલે દ્રઢતા, તીવ્ર એટલે તીક્ષ્ણ કે ઉગ્ર, હક એટલે અધિકાર। પહેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી લેખક અને તેના મિત્રોને કહ્યું કે તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો, પૈસા તમારા છે, પણ બધી સાધન સામગ્રી તો સમાજની છે। દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે, માટે આ સાધન સામગ્રીનો જરીકે એટલે થોડો પણ જરાક પણ બગાડ કરવાનો તમને કોઈ હક નથી। અમે છોભીલા પડી ગયા। અમને એમની વાત તદ્દન સાચી લાગી। આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત ઉપર શરમ ઉપજી।
ખરેખર આપણે આવી બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ। આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિકો છીએ। આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજરો નજર જોઈએ છીએ, છતાં આપણી આંખ ઉગડતી નથી। ખોરાકની ચીજવસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ। છોભીલા પડવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે શરમ અનુભવવી। આંખ ન ઉગડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે સભાન કે જાગૃત ન થવું। બેફામ એટલે પુષ્કળ। લેખક અને તેના મિત્રો છોભીલા પડી ગયા અને એ લોકોને વૃદ્ધ સ્ત્રીઓની વાત તદ્દન સાચી લાગી। આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈને લેખક અને તેના મિત્રોને પોતાની જાત ઉપર શરમ ઉપજી। ખરેખર આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ। આપણે તો ધનવાન નહીં પણ એવા દેશના નાગરિક છીએ કે આપણા દેશમાં અન્નના અભાવથી પીડાતા લોકોને આપણે નજરો નજર જોઈએ છીએ, છતાં આપણી આંખ ઉગડતી નથી। ખોરાકની ચીજવસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ। આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો, અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો। પાઠ ભણાવવો અથવા તો બોધપાઠ આપવો બંને રૂઢિપ્રયોગ અર્થ થાય છે ખો ભૂલાવવી। લેખક કહે છે કે આ ઘટનાએ અમને બરાબરનો પાઠ ભણાવ્યો, અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો। અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટો સ્ટેટ નકલ કરીને અમે દરેકે એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી। અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી છે। અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કસાનોએ બગાડ કરવો નહીં। લેખક કહે છે કે અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટો સ્ટેટ નકલ કરીને અમે દરેકે એટલે લેખક અને તેના મિત્રોએ એક યાદગીરી રૂપે લઈ લીધી, પોતાની પાસે રાખી અને દરેકે પોતાના ઓરડાની દિવાલ ઉપર ચોંટાડી રાખી છે, જેથી તેમને કાયમ એ યાદ રહે કે કોઈએ ક્યારે કશાનોએ બગાડ કરવો નહીં, એટલે ખાવા પીવાની કે અન્ય કોઈ વસ્તુનો પણ બગાડ કરવો નહીં। આ પાઠ ભૂમિપુત્રમાંથી લેવામાં આવ્યો છે। અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। આભાર।